વર્ષ 2018ના નવેમ્બર મહિનાના રાત્રિના સમયે રાજકોટમાં શ્રમિક પરિવારની બાળકી સાથે દુષ્કર્મની ઘટના બની હતી, જેમાં હરદેવ માંગરોડિયાએ દુષ્કર્મ આચર્યું હતું. તો આરોપી વિરુદ્ધ પોક્સો હેઠળની કલમો લગાવવામાં આવી હતી. આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. વૈજ્ઞાનિક પુરાવાના આધારે કોર્ટે ચુકાદો આપ્યો છે કે સરકારી વકીલ એસકે વોરાના દલીલના આધારે કોર્ટે સજા ફટકારી છે, ત્યારે આરોપીને સજા મળતા શ્રમિક પરિવારની માસૂમ બાળકીને ન્યાય મળ્યો છે. કોર્ટને મેં બહુ ભારપૂર્વક રજૂઆત કરી હતી કે જ્યારે કાયદામાં આવી જોગવાઈ છે કે 12 વર્ષથી નીચેની કોઈ ભોગ બનનાર હોય એવા કેસમાં આરોપીઓને ફાંસીની સજા થઈ શકે, ત્યારે આ કિસ્સામાં જે રીતે બળાત્કાર થયો ત્યારે ફાંસીની સજા થવી જ જોઈએ. પણ કોઈ કારણસર કોર્ટને એ બહુ ગળે નથી ઉતરેલું, એટલે આજીવન અંતિમ શ્વાસ સુધી જેલની સજા કરેલી છે. પણ ફાંસીની સજા હું ઈચ્છું તો કે જો આવા કેસમાં જો ફાંસીની સજા થઈ જાય તો જ આ રખડતા ભટકતા માણસો મફતિયા પારામાં રહીને જાત જાતના ગુનાઓ કરતા હોય છે, એ લોકો ઉપર ચેક આવે. સર, કયા કયા પુરાવાને ધ્યાનમાં રાખીને? એક તો જે આ આખો કેસ સાયન્ટિફિક પુરાવા પર હોય, કારણ કે આવા બળાત્કારના કેસમાં કોઈ નજરે જોનાર સાક્ષી તો હોય નહીં. આ કેસમાં નજરે જોનાર ખરા, પણ એ 8 વર્ષની બાળકી, એટલે એને બોલતાય કેટલું આવડે, સવાલ સમજતાય કેટલું આવડે.